પંદર હજારની ની વસ્તી ધરાવતા વરવાળા ગામની એકસો પચાસ મહિલાઓ આજે પાણી પ્રશ્ને રણચંડી બની હતી આજે વરવાળા ગામની એકસો પચાસ જેટલી મહિલાઓ દ્વારકા આવી પહોંચી હતી અને પાણી પ્રશ્ને રણચંડી બની હતી આશરે દોઢ માસથી પીવાનું પાણી ન મળતા મહિલાઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તમામ મહિલાઓએ આંધળા તંત્રને જગાડવા આખરે રબારી ગેટ પોલીસ ચોકી પાસેના હાઈવે પર માનવ સાંકળ બનાવીને રોડને બંધ કર્યો હતો અવાર નવા રજૂતો છતાં તંત્ર દ્વારા આ વરવાળા ગામને પીવાનું પાણી ન અપાતું તરફ હોય આખરે મહિલાઓએ પોતાનું ધૈર્ય ગુમાવ્યું હતું અને એકસો જેટલી મહિલાઓએ દ્વારકા આવી હાઈવે જામ કરતા દ્વારકામાં તંત્ર દોડતું થયું હતું અત્રે ઉલ્લેખનીય છે કે વરવાળા ગામને ઘણા સમયથી પાણીની વિકટ સમસ્યા હોય આ બાબતે ગ્રામજનો અનેક વખત તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે છતાં આજ દિન સુધી તેમના પ્રશ્નોનો નિકાલ ન આવતા મહિલાઓ વિફરી હતી અને બોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચી હતી પીવાના પાણી માટે વલખા મારતા આ ગામને દોઢ માસથી પીવાનું પાણી ન મળતા તંત્રની પણ પોલ ખુલ્લી છે હાલમાં સારો વરસાદ હોય નર્મદાને નીર છેટ દ્વારકા ઓખા સુધી પહોંચતા હોય વરવાળા ગામની સમસ્યા હજુ ઠેરની ઠેર હોય આ બાબતે ગ્રામજનો સાથે મળી અનેક રજૂઆતો કરી ચૂક્યા છે છતાં તેમના પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો જેને અનુસંધાને આખરે ગૃહિણીઓ આજે દ્વારકા આવી આવો વિરોધ નોંધાવી સુતેલા તંત્રને જગાડવા પ્રયાસ હાથ ધરી પોતાનો રોષ ઠાલવ્યો હતો પોલીસે તમામને માર્ગ પરથી હટાવી અત્યારે તો મામલો થાળે પાડવા કોશિશ કરી છે અને તમામ મહિલાઓ સહિત સરપંચ સહિત લોકોની દ્વારકા તાલુકાના વરવાડા પંદર હજારની વસ્તી ધરાવતું ગામ છે વરવાડા ગામની અંદર છેલ્લા આજે ચાલીસ પિસ્તાલીસ દિવસથી પાણીનો પ્રશ્ન ગંભીર બનતો જાય છે વરવાડાની અંદર આજે પાણીનો પ્રશ્ન એટલો બધો ગંભીર બની ગયો છે કે જે પીવાનું પાણી પુષ્કળ પ્રમાણમાં અહીંયા સ્ટોક પડ્યું છે પણ છતાં વરવાડા વિતાવરણ કરતા નથી વરવાડા વિતાવરણ નથી કરતાનું કારણ એમ ક જ છે કે લાઇટ તૂટી ગઈ છે કોઈ પણ જાતના ઉપલા અધિકારીઓ જવાબ દેતા નથી અમને ગામ લોકોને નથી દેતા એમ સરપંચશ્રીને પણ જવાબ નથી દેતા ગામ લોકો ગામવાળા લોકો સરપંચશ્રી પાસે જાય એટલે સરપંચશ્રી એમ કહે છે કે અધિકારીઓ જવાબ આપતા નથી અધિકારીઓ જવાબ નથી આપતા એના માટે થઈ અમે વરવાડા ગામ અચોક્કસ મુદ્દતમાં બંધ રાખશું બનતી નહીં પતે તો અમે આત્મવિલોપન કરશું પાણી છે એ જીવન જરૂરિયાત ચીજ છે પાણી માટે થઈ અને વરવાળા ગામ બંધ રહેશે એવી હું પૂરેપૂરી બાંધરી આપું છું જો આવનાર દિવસોમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો કામ આવીને હું મામલેદારમાં ગયો એ પેલા વાયરો બૈરાઓ બધી ભેગી થઈને રોડ બંધ કરી નાખો હવે બધાને પોલ ટેસ્ટને જવાનું છે પોલીસનું કહેવાનું એમ થાય પોલ ટેસ્ટને આવો એમ આજે વરવાડાની મહિલાઓ ભેગી થઈ છે પાણીના પાણીનું આયોજન પત્ર દેવા માટે ભેગા થયા હતા અમે બધાને ઘણી વારંવાર આયોજન પત્ર દીધેલા છે એનામાં કંઈ છેલ્લા આઠ મહિનાથી ચાલુમાં ચાલુ છે એમાં કોઈ કંઈ જવાબ દીધો નથી મેં અટાણે ભેગા થયા બધાએ તો અહીંયા કોઈ હાજર છે નહીં ઓફિસ બંધ કરીને ભાગી ગયા મામલતદાર પણ છે નહીં આજે મારું નામ છે સાજનબેન આજે અમે વરવાડા ગામેથી આવેલા છે અને અમે આ પાણી માટે આંદોલન કર્યું છે અને અમે આ રસ્તા રોકવા માટે પાણી માટે જ અમે આંદોલન કર્યું છે અને અમને કોઈ પાણી પુરવઠાવાળા અમને કોઈ જવાબ આપતા નથી એના પહેલાંય અમે અરજી અરૂનઅરું કરેલી છે પણ આજે અમારી બાયુ સોથી દોઢસો બાયુ વરવાડાથી આવેલા છે અને એના કોઈ અમને જવાબ આપતા નથી અને અમને આજે પોલીસ સ્ટેશને લઈ આવ્યા છે દ્વારકાના વરવાડા ગામમાં છેલ્લા લગભગ વીસ પચીસ દિવસથી પાણીનો પ્રશ્ન હોય અને અગાઉ રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો કોઈ નિકાલ કરવામાં આવેલ ન હોય જેથી આજરોજ પોલીસ સ્ટેશનને કોઈ પણ જાણ કર્યા વગર તેઓ આજરોજ પ્રાંત અધિકારીને રજૂઆત કરવા માટે આવેલ હતા પરંતુ તે સમય દરમિયાન ચાલીસથી પચાસ મહિલાઓ રબારી ગેટ પાસે રોડ ચક્કાજામ કરીને બેસેલ હતી જેથી તેઓને અત્યારે પોલીસ સ્ટેશન લઈ આવેલ છે અને પોલીસને જાણ ન કરેલ હોય જેથી ડિટેન કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે